પરીક્ષામાં તમે શું લખો છો? તમને આવડે એ કે પૂછે? ના, આવડે બધું લખી નાખવાનું, 100 પાના ભરી નાખવાના, -100 મળે, 100 માં 100 ના મળે, -100. એને મનમાં કે આવડું ડાપણ કોઈ કારણ કે ચાલ બસ કાઢી નાખ, તપાસે નહીં. પૂછે લખો તમે તો 5, 10, 25, 50, 75 માર્ક મળે. તો આ સત્સંગની અંદર ભગવાન રાજી કરવા માટે તમે મનનું ધારું મૂકો, દોડ આપણ ના કરો, એ જે કહે એટલું કરો, આટલું જ. સમ રાજી કરવામાં ઘણા બધા ફેક્ટર્સ, એક તો નિષ્કામ ધર્મ, આપણા નિયમમાં જે નિયમ હોય એ રહે. પછી બીજી વાત છે સમસુરૂપ એકતામાં. હા, તો ખૂબ યોગી આપણે રાડો પાડી પાડીને વાત કરીએ, એટલે સંપ. સંપ છે ને એક ટેકનોલોજી છે, સંપ છે ને ટેકનોલોજી. જે બીજી ટેકનોલોજીનો સદુપયોગ થાય એવી ટેકનોલોજી છે બીજી ટેકનોલોજી. તો સેવા કરો, આ કરો, ભક્તિ કરો, માળા કરો, સંપ એવી ટેકનોલોજી, બધી ટેકનોલોજી ફળ મળે તમને. હા, સંપ આપણે રાખીએ. જો બધે આ લોકમાં છે, સંપથી જે કામ થાય ને એમને કુસમ. આ જો જેટલો વિકાસ દુનિયામાં, દુનિયામાં જેટલો વિકાસ દેખાય છે, આ મૂળમાં સંપ છે. હા, જેટલું બગડ્યું છે, વિનાશ થયું છે, એ બધા મૂળમાં કુસમ. હવે મુંબઈમાં એક કુટુંબ હતું, આખું 125 માણસ એક રસોડે જમતા હતા મુંબઈમાં, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન. ત્યાં 7 ભાઈનું વસ્તાર હતું, બધા 7 ભાઈઓ હતા, એમના બધા પુત્ર પૌત્ર બધા. તેમાં 6 ભાઈ તો પરણેલા હતા અને સાતમા ભાઈ બાકે ભાઈ એમને વહુવાય ને બધું હેરાન હેરાન છે કંઈ ને કંઈ. એ ખટપટી ભાઈથી બધાને ઠેકાણે પાડી દા, 125 માણ બધાને હેરાન છેરાન, એટલે બોમ્બ બ્લાસ્ટ થાય ઉડે ને બધા, તો બોમ્બ બ્લાસ્ટ ઉડે ને બધા, થાંભલા મામલા બધા, ખુરશી ટેબલ પાંઈ કરે બધું ઉડી જાય, એવું થયું. જો આ કુસંપ, એટલે ગુણાતન સ્વામી કહ્યું, જો સ્વામી કોણ કહેનાર કોણ છે? અક્ષર બ્રહ્મ, એણે અનકોળી બ્રહ્માંડ ધાર્યા છે, એમને નથી બોલતા. એ કહે છે સંતો પાર્ષદની વાત કરી કે હે સંતો પાર્ષદો, આમને આમ સંપીને રહેશો તો કામ ક્રોધી તમને કાંઈ નહીં કરી શકે, અને સંપી નહીં રહો, કુસંપ નહીં, ખાલી સંપી નહીં રહો તો અલ્પ દોષ થાય, સત્સંગ બહાર ફેંકી દેશે. સંપી નહીં રહો એટલે કુસંપ તો બહુ મોટી વાત થઈ ગઈ, એ તો આખું ધરતીકંપ થાય. કુસંપ તો ધરતીકંપ, આ સંપી નહીં રહો ને એટલા માય આટલું. એટલે જો સંપ આ લોકમાં તમે જુઓ, તો આપણે એક ડોલમાં પાણી લઈએ, 6 મહિના સુધી વાંધો ના આવે પાણી, ઉપરનું એક લેયર કદાચ ઉડે, ઉપરનું એક સપાટીમાં થોડુંક, પણ એમને એમ જરવાય. પછી એ ડોલનું પાણી છલાક મારો તમે તો 5-10 મિનિટમાં બધું બાષ્પીભવન થઈ જાય. કેમ એવું થયું? નોખા પડ્યા, ટીપા બધા ભેગા હતા, છલાકમાં એમાં નોખા પડી ગયા, એ બધાનું અસ્તિત્વ ગયું. સંપ ના રહે તો અસ્તિત્વ તો ઉડી જાય.
અસ્તિત્વ રાખવા માટે સંપની જરૂર છે. આપણું અસ્તિત્વ જરાય રહે, આપણું વ્યક્તિત્વ જરવાય રહે, સંપની જરૂર છે. તો આ દશા છે. પહેલાં લોકો પર્વત ચડતા ને હિમાલયન બધા, 25 જણની ટુકડી જાય, 5 જણ પાછા આવતા, 20 જણ તો ખલાસ થઈ જાય. હવે લોકો શું કરે છે, દોરડો બાંધે. 25 વ્યક્તિ એક દોરડો હોય કેળ સાથે બાંધી રહે, જે આ બે હાથ છૂટા એટલે જે કરવું હોય, પણ દોરડો અહીં બાંધેલો હોય. ધારો કોઈ લપસ્યો તો ટીંગાઈ રહે, પછી પાછું પોતાનું બેલેન્સ આવી જાય, તત પછી પગ મૂકી દે. એક સામટા બે ચાર ટીંગાઈ રહે ને લપસે ને તોય વાંધો ના આવે. તેમ કહી બધા પાછા, બોલો 25 25, કેમ સમ બધા જોડાયેલા છે એકબીજા સાથે. સત્સંગની અંદર પણ આવું છે. મોટા મોટું આ તકલીફ પ્રમુખ સાઈન હોય ને તો આ છે. સંપ નહીં, કુસંગ નથી. કુસંગ નહીં એટલે સમ છે એવું કહેવાય? તમારા માથે દેવું નથી એટલે કમાણી છે એવું કહેવાય? વચલી વચલો ભાગ આવ્યો. એમ તો કુસંપ નથી એટલે સંપ છે એવું ના કહે. કુસંપ જો એરપોર્ટ હોય, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બધા કેટલા હજારો ભેગા હોય છે ને, એ સંપ કહેવાય? હજારો ભેગા હોય સંપ કહેવાય? ટોળું કહેવાય. સંપ તો એકબીજાને લાગણી હોય, એકબીજાને સંબંધ હોય, કંઈક કોઈ સિદ્ધાંત કે કોઈ એના જોડાયેલા હોય, એ પરિવાર કહેવાય, કુટુંબ કહેવાય. એ તો ખાલી વ્યક્તિઓ હોય ટોળું કહેવાય. એકબીજાને સિદ્ધાંત કે કોઈ પણ કારણથી એકબીજાને સાથે સંબંધ હોય એ પરિવાર, કુટુંબ. આ સંઘ, આ સત્સંગ કહેવાય. અને જો આપણે શાસ્ત્રી મહારાજે આપણને આ ગુણાતીત ભાગ આપ્યો, કેટલી મહેનત કરીને, પહેલાં જેમ અહીંયા પહેલા કેટલું બધું હતું, ઢેફા અને ટેકરા અને ઝાંખરા અને કાંકરા, બધું બુલડોઝર ફેરીને બધું લેવલ કર્યું, પછી એમાં મકાન બનાવો, બગીચો કરો, આ કરો, બધું કરો. શાસ્ત્રીમાં બધું અહીં સુધી કરી આપ્યું. ગુણાતીત બાગ આપણે તૈયાર કરીને આપી દીધા. અને આપણે પછી છોડ ખેંચી ખેંચીને પેલા ડસ્ટબિનમાં નાખીએ, કેવું કહેવાય? આ ગુણાતીત બાગ આપે, શું કરવાનું આપણે? ખાતર પાણી આપવાનું. હા, નાના બાળકો હોય, આ હોય, બધા આપણા છે, સ્વામીના છે, એમ માની એની જતન કરવાનું. આપણે એવું બોલી નાખીએ, એવું કંઈ કરી નાખીએ, રોચો ડરી જાય, ભાગી જાય, પછી આવે જ નહીં સત્સંગમાં, એવું આપણું કહી નાખે. એવું આપણું વર્તન ના જોઈએ. વાણી વિવેક બધું કોઈ પણ રીતે કોઈને કહેવાનું હોય, ના નથી, કહેવાની રીત છે એ તૂટી જાય, સત્સંગ મૂકી દે તે ના કહેવાય. ગમે હોય પણ સત્સંગમાં રાખવાનું છે. ગુણાતીત ભાગનો છોડ છે, જતન કરવાનું, ખાતર પાણી આપવાનું. હવે જો તમે કોઈ સત્સંગમાં નવો જ હોય, પહેલાં ભાવગની વાત કરો, શું થયું? ખાતર પાણી આપ્યું. અમે ગુણાતીત આપણે ત્યાં દ્વિશતાબ્દી વખતે લેન્ડસ્કેપ ભાગમાં અમે એવું કહેવાય, નારિયેલના છોડ લાવેલા, નારિયેલ પછી ઉપર આટલા ફૂટેલા નર્સરીમાંથી, એટલે પછી પાછા આપવાના હતા, પણ નારિયેલ બધા એમાં ફૂટે ને સરસ મજાને સુંદર લાગતા હતા, રોપેલા. પછી ત્યાં પેલી ઉધે બહુ છે, ઉધે બહુ એટલે ત્યાં પેલા ફિનાઇલ આપણે ઓલા ડિસઇન્ફેક્શન ઓલા લિક્વિડ
આપવા એને લૂંટાડ. ત્યાં એવું થયું કે રસોડાવાળા ઓલો એની છાશ આવેલી ત્યાં સાથે જ મૂકેલા હતા, આને ભૂલથી ઓલા છાશ નાખી બધામાં લોટો લોટો, ઓલા ફિનાઇલ નાખવાને બદલે ઊંધું વધી ગયું. ભલે તો એકદમ એકદમ કલાકમાં તો 10 ગણી થઈ ગઈ ઓય ઊંધે, એ છાશ તો બહુ માફક આપે. હવે ઓલા છોડ પાછા આપવા હતા, 100 નારિયેલ તો ખલાસ થઈ ગયા. આવું થયું. અત્યારે નાના કોઈ પણ સત્સંગ નવા આવે ને એ મહિમાની વાત કરે, કોઈના દોષ દેખાડા નહીં, કોઈ હોય જાણતા હોય એને કહેવાનું શું જરૂર છે, જેને કહેવાનું એને કહેવાનું હોય, જે જવાબદાર હોય ને ગમે એને કહેવાનો ફાયદો શું, ઉતાર નુકસાન થાય. આવું સારું છાશ નાખીને છાશ પચાવે એને નાખવાની હોય, જેને ઊંધું પડે છાશ મૂકવાની. અભાવગણ તો મહારાજ પોતે વાત કરી, મારે પોતે પંડે યોગ્યા કે અમને પણ અમે પણ જોતા નથી. લો યોગ્યા મહારાજ પંડે જોતા નથી તો આપણે શું અધિકાર,